કરવામાં આવ્યો. આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો વિરોધ કરવામાં આવ્યો. ખંભાત વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવારનો પણ વિરોધ કરવામાં આવ્યો. ચિરાગ પટેલનો પણ ઉમેદવારનો પણ વિરોધ કર્યો. કલમસરમાં પ્રવેશતા ગામના લોકોએ બંનેને અટકાવ્યા. કલમસર ગામમાં રૂપાલાના વિરોધમાં નારા પણ લગાવ્યા. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આણંદના કલમસર ગામના, કે જ્યાં આણંદના જે લોકસભાના ઉમેદવાર છે અને ખંભાતના જે પેટાચૂંટણી યોજાવાની છે ખંભાતમાં તેના જે ઉમેદવાર છે તેમનો વિરોધ કરવામાં આવ્યો. મિતેશ પટેલ અને ચિરાગ પટેલના વિરોધના દ્રશ્યો, આ વિરોધના સૂર ઉઠ્યા છે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ. પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈને હજુ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એટલે જ આ વિરોધ કરવામાં આવ્યો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બુરહાન ફોનલાઈન પર જોડાયા છે. બુરહાન, આણંદ અને ખંભાતના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો, શું દ્રશ્યો જે સામે આવ્યા છે દ્રશ્યો પરથી તો જોવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારો છે એમને વિલા મોડે જ પરત ફરવું પડ્યું? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો રૂપાલા ને લઈને આણંદ જિલ્લાના ગામે ગામ વિરોધ થઈ રહ્યો છે અને આજે લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ અને ખંભાત વિધાનસભા બેઠકના ઉમેદવાર ચિરાગ પટેલ કલમસર ગામે પ્રચાર માટે ગયા હતા અને ત્યાં જે ક્ષત્રિયો છે તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેને લઈને જે ક્ષત્રિય ભાજપના ક્ષત્રિય નેતાઓ છે તે આગળ આવ્યા હતા અને તેમણે જે ક્ષત્રિય વિરોધ કરતા હતા તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જે ક્ષત્રિય નેતાઓ વિરોધ કરતા હતા ભાજપના ક્ષત્રિય નેતાઓને ત્યાંથી ચાલ્યા જવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ જે ભાજપના ઉમેદવારો અને ક્ષત્રિય નેતાઓ હતા તેમને વિલા મોડે પસાર કર્યા વગર આવવું પડ્યું હતું અને આ અંગે જે ખંભાત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ પણ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓનો ઉગ્ર રોષ ભાજપના ઉમેદવારોને પ્રચાર કર્યા વિના વિલા મોડે પરત ફરવું પડ્યું હતું. બિલકુલ બુરહાન, માહિતી બદલ આભાર. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ સમાજને આપ